ब्रज पापाली बसाणी पेड़ी ने राम राम सीधू करो सीधू भले बाड़ी मरा सतनाम तमें लगभग एक वर्ष पहला आया था अना वो बारे जा जाता तो पहला है बारे जा तो घूम आड़वा जाता तो ना बा हाँ पहला वो तुम्हारा त्याग जाए तो सिटियों पर हमारा अंकल आता ना बोला कि आ गए कि पहली माता ना अपने जवान उसे के तरह तरह जा अपनो थाई जाए यार हाँ तरह तरह थाई जाए काम यार पची डॉलर वर्ष मूड यहाँ गए हमारी बारे जा चालू करते छ महीना बंद थी गये गाड़ी ते सपना आया ने एक मारा पारे तू केम नहीं आओ तो तारी रजा से तो हूँ आईस तमारा रजा सीवा तो कोई आवानो नथी એટલે પછી તમે સપનામાં આવ્યા એટલે મને કીધું મહારાજા એક રૂપે લેવાતો નથી તમે કો હજુય પાણી એક પ્રમાણ આપો તો કે હું માનુમાં તો તમારો એક ભાવિક મને મારી કંપનીએ મને મળ્યો અને એનું નામ આપણે નરેન્દ્રભાઈ છે પાર્કિંગનું કામ કરે છે માં તમારા પાસે અને એ માણસ મને હાંભેથી પડે મને કે તમે આવો કે અમારા અમરા બાપાના બસાણી મેડી ટાઈમ ટેબલ સાથે તમારું કામ થઈ જશે તમે ત્યાં દોઢ વર્ષ બગાડે ને અહીંયા ખાલી એક રવિવાર તમે ભરો તો ભર પડી જશે એવું એમને કીધું સારું લાગશે પણ એક વખત તમારી કુળદેવીને તમે પૂછી જોજો કે ભાઈ દીવો કરાય તળિયાનો કે ના કરાય એટલા પછી મેં દીવો કર્યો બા બે મહિના મારે જાવ જરા લીધે ત્રીજા મહિનાથી પડતી ચાલુ અમરત બાપાની મસવાડી બેડી છે રાતે 3 વાગે બી બોલ્યો ડોલ માંગે પણ ડોલ ના મળ્યો મને આવવા માટે ગાડીમાં હું જાતે ભૂલ છું માં પણ ફરીથી માગી માં દુખ માટે જઉં છું અને માતાએ મને એવો કોલ કરેલો કે મારી જોડે બધા આના દુખ માટે આવો પણ કોઈ ભક્તિ માટે નથી આવો છું હું ભક્તિ માટે રાહ જોઉં આજે આવ્યો મારી હું તારા પારે ભક્તિ માટે પરેશાની વાતો છે માં ખાલી તમને જોઈ નાતે રાજી થઈ ગયું માં મને એમને કીધું ને નરેન્દ્ર ભાઈ કે તમે એક વાર ખાલી બેહો મારી ચાર મેટર છે મારી પહેલી મેટર મને હજી વસી કે માં બા કાર્જારો કટકો ને હયા નો હાર ને હૃદય નો ધક્કા નો મારી વરપણે બાપાની મજવાની મેળડી છો માં આ મેળડી તો બધે છે આમાં નથી મેળડી બધે અલા મારી મેળડી ને ભાંડ મારી મેળડી ના રામ 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 મારા સકળ મારી મસોણી મેળડી ના રામ રામ મારી મારી દુઃખ થાય છે બા મારી ભટકો છું પણ અસલ રસ્તો મળતો નથી બા અસલ માતા એ તો પહોંચ્યો જ નહીં ક્યાંય મળ ચાલો કહો તારા જેટલા જે પ્રશ્ન તાર જીવ તું જો અભ્યાસ શું કીધું હા અભ્યાસ શું મને શું કીધું કે મારા કાળજાનો કડવો અહીંયાનો હાથના હૃદયનો ધમકારો અમૃત બાપાનો ફર્યો તેમ કીધું હું ફર્યો હા બા તારો પ્રશ્ન મારો જવાબ કે અસલ મેરડી તમે જોઈ જ નથી તો ખરું ખરું આજે જોઈ ને એટલે જોઈ નહીં હું કોકને મારી નાખું ને એવું મેરડી છું ખરું 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 મારી હવે તું વિચાર કર તું આટલો બધો સમય ત્યાં તે જે કર્યું હોય આજે સવાર માં કેટલાય મારી પાસે આવવા માટે નીકળ્યા હતા પણ એ બીજે જતા રહ્યા એનું કારણ શું કે દુઃખ ભોગવવાનું લખ્યું ને તમે ભોગવી લો
અને અનુભવ જેટલા કરવા એટલા કરી લો. મેં એમ કીધું ખબર તું દુનિયામાં ફરે ને દુનિયામાં કોઈ એવું ના કે હામાં બેસી જાવ ના કે ના કે મરદ મેલેડી છું એટલે બોલું મને હું દીકો હું આને કામ બતાવવા આ હન આ શું કહેવાય હું એને કામ બતાવું એ મેલેડી છું તારી માતા શું લાવ તો હોના ના રથ માં બેન એની પાસે લેને ફેરું છું માતા હોના નું રથ છે હોના નું રથ હોના નું રથ એમ રાજા રાજા માડે હું એને કામ બતાવું તો સવાલ જ નહીં માતા કોને કીધી માં કોને કીધી માં શું ના કરી શકે પણ જો વર્ષો પહેલા એ માતા કામ કરતી હતી ઉડતા ચકલા પાડ દેતી હતી પણ એવું ભજન હતું સાચું સાચું અત્યારે ભજન ની જગ્યાએ પૈસા થઈ ગયા છે મારી આંગળી તો એમને એમ રહી માળા ની જગ્યાએ રૂપિયા આયા આંગળી તો એમને એમ જ છે મારી તારા ખીચા શું પડ્યું છે એ ખબર છે માતા ખબર છે બનતી જ નહી ચોર ચોરી કરવા જાય ને એની ભેગું જાવ તો ચોર જ કહેવાય તું સારું સારું કઈ ખબર પડી હા જો હું પડી કે ચોરની જોડે છે તમારી આપણે ચોર જ કહેવાય હા ગયો તો હા સર બરોબર દોઢ વર્ષ ખૂબ જગ્યાએ ભજન કરીને આવ્યો છે આજે એવું કે મારા ગરમ ગરમ કઢી ખીચડી ખવડાવી દો ચમનું ખવડાવવા ચાલુ માણસ પકડ્યા અરે પેલા તો તમને માતાજી ઓળખાણ ની તને હું કહું કે તો ધોની હું ન્યાલ થઈ જઈશ મને કે તો આ બાળક કોણ હશે એની બેબી આ દીકરી સાહેબ ઓ દીકરી હવે તું ધોણા ને બધું કરે ને પાટ નાખો પાટ હા સીમ જોવ લાલ કપડું ને એમાં ધોણા દાણા ને જોડું એવું પેલો શું માંગે સિત્તેર વર્ષ પેલા અસલ માતા ના ભુવા હતા ભુવા એટલે માતા આવે ને એટલું કે ખમા છે અને માતા શાંત થઈ જાય પણ એ લોકો શું કરતા કહો પેલા પાક નાખ્યો હોય ને તો પેલા વધાવો કોનો લઈ કે હું ભુવાઓને સમજાવું મને ગણપતિ નું શીખવાડ્યું છે હા પેલો વધાવો આવો તો ધર્મ રાજા નો કોઈ જગ્યાએ લખેલું પેલો આવો કે ધર્મરાજા નું કારણ કે ચાર જુગ માં ચાર પાઠ થયા પાંચમો પાઠ ભુવાવા નાખ્યો મેળવીશું જ્ઞાન જો શાસ્ત્ર વાંચો ને જેને વાંચ્યું એને ખબર હશે ચાર જુગ ના ચાર પાઠ થયા છેલ્લો પાંડુ પુત્ર એ કર્યો છેલ્લો કોને કર્યો હા છેલ્લો કર્યો પછી ચાર પૂરા પાંચમો કોને કર્યો ભુવા તમે લોકોએ કર્યો
ધર્મરાજા, ધર્મરાજા કોણ હતા? ના ખબર નથી મને. ભૂવો કેમ ના બોલે? મારા ક્ષત્રિય છે, મહારાજ ને તો ભટકાઈ છે તો તોડશે નહી, દરવાજો બંધ કરવા પૂરી દો કે. ધર્મ રાજા એટલે ધર્મ નો રાજા, જે સત્યની સાથે ચાલનારો. એટલે એવું કહે, હે ધર્મ રાજા, આ તમારા નામનો પાઠ નાખ્યો છે, ને કે વધાવો વાલી, અમને જે કયો હોય એ દેવગતિનો માર્ગ તમે પહેલા બતાવજો. એટલે અમને આ થયો, અને આમ આમ ભૂવા ગણન, ચાર ચાર ની બબે ની છ છ ની ઢગલીઓ કર, પછી વધાવ આવો ને, પછી એ વધાવો એક બાજુ રાખો, પાછા ઘઉં લઈ લે, ધર્મરાજા ને પાછું ઉભો રાખો, અને ધર્મરાજા ના પાઠ ઉપર માતાઓ ના ન્યાય થતા. આ ભૂવાઓ ની વ્યાખ્યા, ભૂવાઓ ની વ્યાખ્યા. પછી એના ઉપર માળા ઉપર આવ્યા, ચલતી ફરતી દુકાન, જ્યાં પૂછો કે ગળા માંથી કાઢી અમારે ઉભો રહી કે સધીનું કઈ કહેવાનું થાય છે. અલગ તું ઘર ભેગો ભજન કર, રસ્તા મળી જાય, માતા મળી જાય, બધું ભેણ વધાવો લઈને તમને સારું થઈ જાય, એવું ના હોય. હું તો એવું કહું છું કે તમારી માતા તમને રજા ના આવે તો પાઠે ના ના થાય. આપણે એવું કહીએ કે માં, તારો દીવો કર્યો, તારું ભજન કર્યું, તારી પ્રાર્થના કરી, રાત્રે બે વાગ્યા સુધી ભજન કરવું છે, પણ માં આંખ બંધ કરું અને મારા વડવાઓનો 500 વર્ષનો ઇતિહાસ બતાવો ને તો તું માતા હાજી ને બતાવો. શું કહેવાય? પવન રૂપી દેવ, દેવ રૂપી આત્મા, આત્મા એ જ પરમાત્મા, પરમાત્મા થી મોટો પશુ તન ભૂ કોને બનાવ્યો નવી ના. હવે તું વિચાર, છ મહિના મારી પાસે રહ્યો હોત તો કેટલો બધો ભૂ બની ગયા, કેટલા બન્યા, કેટલા બનાયા. નકલ તો બધા કરો, અમૃત ની મેરેજ ની થોડી થાય. સાચી ખોટી વાત? નકલ તો બધાની થાય. હવે તું જોજે, રામનવમી આવો તો લોકો હનુમાન બની નહીં ફરતા, રૂપ લે ને, રૂપ નહીં લેતા, રામચંદ્ર ભગવાન બને શકે ને, બધા જોયા ને, કોક હનુમાન બને, કોક મહાદેવ બને, જેવું જેનો સમય એવું બને ને લોકો. મેરડી બનવું બહુ અઘરું હો પાછું. આ તો કેવું કે મેરડી, હું તો એ મેરડી છું, હું એ મેરડી છું કે તમે કોક માંડવામાં ગયા હોય કે માતા તમારા ઘરે હોય કે ના હોય, તમે ખોટું મારી મેરડી ના નામ પર ધોણો ને તો 50 વર્ષે પાછી અસલ આઈ નો પીરો માતા. પછી બીજો એક આપડે પ્રેમ લગ્ન નો માણી, કે પ્રેમ લગ્ન નો કદાચ વસ્તુ સાચી છે કે ખોટી, કદાચ લઈ તમે કોઈ છોકરી ભગાડી લાયા હોય અને એમાં કોઈ દેવ ન્યાય માટે આવ્યું હોય તો એના ગુના પર શું તકલીફ થાય તમને? બે માણસ કદાચ લઈ ના આવ્યો, એ વાત પણ તમારી સાચી. મારો પહેલો પ્રેમ લગ્ન કરેલા છે મારી, અને એ દુઃખ મને નડી તો મને દવાખાનાઓ માં ભાઈ એની મેં વાત માં બાંધી ને માં, એટલે મારી ડિગ્રી સાચી થઈ ગઈ, તરત જ એ વાત પાછળ છે. તો શેતરો શું કરવા આટલા સમય ભૂલો પડી ગયો માં, ભૂલો પડ્યો માં, સાચું સાચું જ હોય, ખોટું ખોટું જ હોય. કોઈ ગમે તેટલું આમ મોટું મોટું બતાવે ને, પણ રોપાડી તો હું મેલડી છું. કરો કરો માં, અને હું બહુ ભણેલી છું, તમને ખબર જ નહીં કેટલી ભણ્યું છું. હું બહુ ભણેલી છું, પણ તમારે મારે તમને ભણાવવા છે, પણ તમે ભણો એવા નથી, તમે ભટકો એવા છો. કઈ નઈ, છ મહિના ત્યાં તે તારા જીવન ને કાઢ્યા ને, બસ તો એ 3 મહિના તો કાઢ 100%. તારો વિષય મેં કોઈ નો બાધ્યા નથી, ના ના ના. અને મેં તો હું કીધું મારા હશે ને જશે ને જતા રહે, મારા નતા. તારે કાળકા હાથ 100%.